नमो भगवते पास
जनवरी ओके आपका पुत्र देरी से मटन लेता है ठीक है आगे तो तुमने पाँच आठ ग्राम की बात है धारासू के ठेकेदारों तमने जाना भी बदा कई लोग चलने बात को तब बदा एक नाम कर दीजिए और सौ इम्पोर्टेंट है ने कि आप आ समझी जो तमने मूँ से जो तमने ये खबर ना पड़े कि मैंने शू मू तो तमने ज्या सुधी तमारी पास अबजो रुपया कोई हीरो अबजो रुपया तो पीछे ना बाड़क हाथ में आप गई तो ये स्क्वेरी करें કોઈ કામ પથ્થર પીર આવે અને બાળક હોય એવું પથ્થર છે આમ છે પણ જ્યારે આપણે સૂઝ પડે આપણે મોટા થઈએ સમજ પડે આ બધું રૂપિયા શું થાય છે એની ખબર પડે એ વખતે એ અબજો રૂપિયાની જે હીરો છે એની પછી આપણે ઓળખાણ એટલે સૌથી પહેલાં તો આપણે સમજવાનું કે આપણા હાથમાં કયો કોઈનો હીરો હાથમાં આવ્યો છે કે જેવી અબજો રૂપિયા લોકો રજૂ કરે છે ઓલ ઓવર ધ વર્લ્ડ હિન્દુસ્તાનના ખૂણા ખૂણામાં જ્યાં સુધી દાદાનું વિજ્ઞાન પ્રચાર થયું છે એ લોકોને જ્યારે આ જ્ઞાન મળ્યું છે તો એ લોકો એવા જ્ઞાનમાં રંગાઈ ગયા છે કે દાદા સિવાય કોઈ વાત કરતા શા માટે કારણ કે એની ખબર પડી ગઈ મારા હાથમાં અબજો રૂપિયા મૂક્યો છે હવે અબજો રૂપિયા મૂક્યો તો તમે શું કરો સંભાળીને મૂકો કોઈ મરી ના જાય એટલી બધી કાળજી રાખો આમ પડી ના જાય ઊંઘમાં બી ખબર પડે કે મેં જ્યાં મૂક્યું છે ત્યાં મેં લોક માર્યું છે કે મેં કોઈ ચોરી તો નહીં કરી દેશે કેટલી અલગ અલર્ટનેસ હોય તમારી પાસે ભલે 5 લાખનો હીરો તોય પડે તમે એની કેટલી કાળજી કરો એ તો અબજો રૂપિયાની વાત કરો કે નાનો હીરો હોય તમે અનુભૂતિ કરી હોય તો પણ તમે ગમે ત્યાં મૂકી ના દો મારે ઘણી તમારે સાવચેત રહે લક્ષ્ય મારે કંઈ ખોવાઈ ના જાય બહુ કોસ્ટલી હીરો છે સૌથી પહેલાં તો આપણે એનું વેલ્યુ કરતા શીખવું પડશે કે તમને હાથમાં મળ્યું છે શું બધું તમને હીરો એટલે શું કે જે તમને આ આખું વિજ્ઞાન મોક્ષે લઈ જવાનું છે ખાલી અહીંયા નહીં આ વિજ્ઞાન તો તમારે દરેક સંજોગમાં દરેક પ્રકારે દરેક અવસ્થામાં હેલ્પ કરવાનું છે તમે જોબ કરતા હો ચાહે ભણતા હો શું બી કરતા હો એક તરફ તો વ્યવહારિક રીતે તમને બહુ પ્રગતિ કરાવશે બીજું આત્માર્થો તમારી પ્રગતિ આત્માર્થ કેવી રીતે પ્રગતિ થાય તો આપણે સૌથી પહેલાં તો બેસિક જે 5 આજ્ઞા છે ને એ સમજવી પડે કારણ કે 5 આજ્ઞા ઇઝ અલ્ટિમેટ 5 આજ્ઞા મળી ગઈ ને તો તમારો સંસાર વ્યવહાર તો બહુ સુંદર ચાલશે વ્યવહાર તો બહુ સુંદર ચાલશે પણ નિશ્ચય બી તમારો આગળ વધશે નિશ્ચય એટલે શું કે આપણે આત્માર્થે આગળ ચાલે નહીં તો આપણે ત્યાં ને ત્યાં જ બેઠા છીએ એટલું બધું જ્ઞાન મળ્યા પછી આપણે એટલું તો હવે બધાને એ શંકા તો પડી ગઈ ને કે ભાઈ હું નિગર નથી હું ડિપ્ટી નથી પણ આ જે કોઈ પણ છે મારા પાડોશી છે 5 નંબર 1 છે મારી અંદર જે પ્રગટ થયા આવ્યા ભગવાન છે તે શુદ્ધાત્મા છે જે શુદ્ધાત્મા તમારી અંદર છે તેવા શુદ્ધાત્મા બધાની અંદર છે એટલે આપણે આત્મવત સર્વ ઉદ્દેશું એનું મત શું છે કે દરેક જીવ માત્રમાં શુદ્ધાત્મા પ્રદાન કરે એટલે સૌથી પહેલી દાદાએ આજ્ઞા આપી હતી બધા રિલેટિવ જેનાથી તમારા દુનિયાના દરેક પ્રકારના સમાગમ થઈ શકે તમારે આમાં કંઈ દોષ દેખાય બરાબર સૌથી તમારે એ દોષ દેખાયો અને તે વખતે તમે ઉપયોગ રાખ્યો કે ભલે બરોબર માય રિલેટિવ પણ ઇઝ માય હસબન્ડ રિયલ વ્યૂ પણ આ કોણ છે એ શુદ્ધાત્મા તો તમારી એક દ્રષ્ટિથી હવે તમારી નવી દ્રષ્ટિ શરૂ થઈ પહેલાં તમારી કેવી દ્રષ્ટિ હતી કે આ મારો ભાઈ છે આ મારા ફાધર છે આ મારા મમ્મી છે એ દ્રષ્ટિથી આખું સંસાર તમારું ચાલતું હતું હવે એ સંસાર કેવું હતું એ અંધકાર હતું કારણ કે તમને ખબર બી નથી મળતા સુધી બી તમને આ વિજ્ઞાન હાજર નથી થતું કે બાય રિયલી તમે કોણ છો હું એમ આય આખા વર્લ્ડમાં દરેક ઠેકાણે દરેક જગ્યાએ તમે તે અધ્યાત્મમાં જાઓ કે ગમે ત્યાં જાઓ તમને પહેલું જ પ્રશ્ન પૂછવામાં આવશે તમે પોતે કોણ છો તમે શું બોલશો
તમને પૂછું કે તમે કોણ છો તો તમે શું કહેશો? એટલે તમને ખબર પડી ને કે તમે આખા જગતમાં આવીની બહાર જે લોકોને જ્ઞાન નથી મળ્યું એ બધાને તમે પૂછો નહીં હું એમાં તો સીધું કહેવું નામ બોલશે. એને ખબર જ નથી કે મારી અંદર બીજો કોણ બેઠો. અને એકચ્યુઅલી છે હકીકત આત્મા તો છે પણ એનું ઉખાણ થયું નથી, એની ઓળખાણ પડી નથી. એટલે ઓળખાણ નથી પડી એટલે આપણે હું એમાં એનો જવાબ આપી શકતા. હવે તમે જવાબ આપી શકો છો કારણ કે તમને ખબર પડી કે તમે પોતે કોણ છો. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ એ બંને પોઈન્ટ્સ બધાને ક્લિયર છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ એ તમે સમજી ગયા ને તો તમારો બહુ મોટો 50% તો આધ્યાત્મનો તમે પાર કરી દીધો. કે આ જગતમાં તમે જ્યાં બી જાઓ છો એટલે આપણે જગતમાં હવે જ્યાં બી જઈશું કોઈને બી ઘરે જઈશું આપણા મધર ફાધર હશે તો તમને એનામાં શું દેખાશે? રિલેટિવને રિયલ પણ દેખાશે કે નહીં બરાબર? હવે એ બી દ્રષ્ટિ મળી ગઈ આ મોટામાં મોટી દ્રષ્ટિનો તમને અનુભવ થયો એની ઓળખાણ થઈ અને એનું તમને 200% વિશ્વાસ થઈ ગયો કે ભાઈ રિલેટિવ અને રિયલ પોઈન્ટ કેવી રીતે સેપરેટ થયા છે. અને એના પછી થર્ડ આજ્ઞા આપી કે આ તમારા 5 છે, 5 નંબર 1 તમે પોતે તમારા 5 નંબર 1 છો. તમારા હસબન્ડ હોય તો 5 નંબર 2, તમારા મધર ફાધર હોય તો 5 નંબર 3, 4 અને પછી તમારા ભાઈ હોય, ફ્રેન્ડ સર્કલ હોય, જે બધા લોકો તમારા સંપર્કમાં આવે છે તે બધા 5 છે. કેવું સરસ દાદા એક્સપ્લેનેશન આપે કે આ બધા 5 છે. તમે એકબીજાના સાથે એક રૂમમાં જ્યાં બી બેઠા હોય, ઘરમાં હોય કે બહાર હોય, તમારા બધા 5 છે. 5 હોય જેવી રીતે 5 કેમ નામ આપ્યું કે 5માં તમારા બધા પેન્ડિંગ કાગળિયા પડ્યા હોય, તમારા પેન્ડિંગ કેસીસ હોય અને તમારા 5ની અંદર તમે કેટલા જાતના કાગળિયા માગો છો. તો એ 5 હોય તમારી પાસે તો એનું શું કરવાનું? સંભાવથી નિકાલ કરો. તમારા ભાઈ છે, મધર છે, ફાધર છે એ બધાને તમારા માઇન્ડમાં સમજીને એના નંબર આપી દેવા કે અમારા બધા 5 છે એ આની સાથે બધાની સાથે અમારે સંભાવે નિકાલ કરવો. હવે એ નિકાલ થઈ જશે ને તો એ નિકાલ થઈ ગયો તો તમને કેટલું બધું આનંદ રહે. જો તમે 5નો નિકાલ ના કરો કાગળિયા પેન્ડિંગ છે અને આ બધા કાગળિયાનું સમાધાન થઈ ગયું છે ફાડીને ફેંકી દો એવું કરો છો કે નહીં? એટલે દાદા શું કહેવા માંગે છે કે આપણે આ બધા ફાઇલોનું સંભાવે નિકાલ કરો. એ સંભાવે નિકાલ ના કરશે ફાઇલના કેસીસ પેન્ડિંગ થઈ જશે તો આ ભાવમાં તો નહીં છોડે, આવતા ભાવમાં બી નહીં છોડે. એટલે સંભાવે નિકાલ કરો. જો સંભાવે નિકાલ ના કરો, પેન્ડિંગ કેસ થઈ જાય, તમારે અંદર નહીં નહીં લડમલડી થઈ જાય તો એ પછી આવતા હવે એકબીજાનું હિસાબ ચૂકતી કરવા આવું પડે. દાદા તો આર પાર જાણતા હતા, જોઈ શકતા હતા કે તમે તમારી કોઈની સાથે વેર થઈ જાય ને તો એના જેની સાથે વેર થયો ને એને ત્યાં જન્મ લઈને એમનો છોકરો થઈને આવવું પડે, એની દીકરી થઈને આવવું પડે, પણ એ વેરનો હિસાબ ચૂકતી કર્યા વગર છોડે નહીં. એટલે તમે ઓબ્ઝર્વ કરશો કે તમારા ઘરમાં જે કંઈ બી સંબંધ છે તે બધા રાગ અને દ્વેષના જ હોય છે. કોઈની સાથે ખૂબ રાગ હશે અને કોઈની સાથે દ્વેષ હશે. હસબન્ડ એન્ડ વાઈફનું પણ મેગામ કેવું થતું હોય રાગ અને દ્વેષની હિસાબ. રાગ હોય ને તો આખું જીવન એકબીજાનું બહુ સરસ ચાલે. તો સમજી જવાનું આપણે રાગનો હિસાબ છે. પણ જો એમનો દ્વેષ સાથે હિસાબ હોય તો આખો જીવન અડમડી કરતા હોય. શા માટે? કારણ કે દ્વેષ જોડે લઈ ના હોય. પણ હવે આ ભાવમાં તો તમને ખબર નહીં ને કે આજે અમારા શું હિસાબ કરેલા છે, પણ આ રિઝલ્ટ છે આવતા ભાવ. ગયા ભાવમાં તમે જે કરેલું તે આ ભાવમાં તમારું
કેમ થાય છે, પણ હવે આપણે જાગૃતિ શું રાખવાની છે કે આ ભાવમાં રાગદ્વેષ જે બી કંઈ ફાયદો છે એનું સંભાવથી નિકાલ કરીને આપણે છૂટી જવાનું, જેથી કરીને આવતો ભાવ મારો સુધરી જાય. આવતા ભાવમાં મારી કોઈની સાથે મગજમારી ના કરવી પડે, આવતા ભાવમાં કોઈની સાથે અમારો વેર ના થાય, આવતા ભાવમાં કોઈની સાથે અથડામણ ના થાય. એટલે એટલી બધી જાગૃતિ રાખવાની છે. તો એ પાંચ આજ્ઞા શું છે? બહુ સરળ છે. એટલે ઘરમાં તમારા જે કંઈ બી ફાયદો છે, આવે તમારે રૂમ પર કોઈ નોક કરે તો તમે પહેલાં શું કહેતા હતા, કોણ આવ્યો? તો પહેલાં બેન કહે છે, હું બેન છું. તો કે મીરાબેન હોય એ પહેલાં કહેતા હતા અજ્ઞાન દર્શન. તો તમારે હમણાં શું સમજવાનું, નોક કોઈ કરે તો કોણ આવ્યું? ફાઇલ આવ્યું. પણ કયા નંબરની ફાઇલ? જ્યારે તમે દરવાજો ખોલો ને ત્યારે ખબર હોય, ઓ આ તો 50 નંબરની ફાઇલ છે, મારી બેન પડી આવી છે, ત્યાં તમે કોલેજમાં જોડે ભણતા હતા અને આજે આવી છે. એટલે 10 વર્ષ પછી આવી, તમારા આંગણે આવી, તમારા ઘરમાં નોક કરી, એ તમારી ફાઇલ છે. હવે ફાઇલ હોય તો એનો સંભાવે નિકાલ કરવું પડે ને. હવે તમને કહે કે હવે અઠવાડિયું તમારી સાથે રહીશ, કામ કરીશ, પણ મેં હવે મારા માથા પર શું મિસી કરતા, હવે અઠવાડિયું રહેશે, મારી સ્ટડી બગડશે, આમ થશે, તો બધા અંદર બધા વિચારો ખડખડા ઉડતા ઉભા થાય. ખાલી બાયનો ખોલે ને તરત જ ખબર પડે. અને પછી 11 વાગે આવે હવે રાત્રે, તો પછી બીજો પ્રશ્ન પૂછાય, આ કંઈ ટાઈમ છે આવવાનો? એવું થાય કે ના? 11 વાગે આવે, પછી તમને કહે કે હું તો જમીને બી નથી આવ્યો, તો તમારે તો જમવાનું કંઈ છે કશું? જે કંઈ હશે ખાઈ લેશે, કે આ કંઈ રીત છે. 11 વાગે આવે છે, મનમાં બધું ચાલ્યા કરે, પણ બહારથી શું કે કંઈ વાંધો નહીં, તારા મને જે જોઈએ ને હું બનાવી ખાઈશ. એટલે દાદા શું કહ્યું કે આ કળિયુગની શું નિશાની છે? આ નિશાની શું છે કે આ કળિયુગ છે, ઉત્તરનું કાળ છે, એકાત્મક દ્રષ્ટા નથી રહ્યું. એટલે મન વચન કાયામાં ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ ચાલે છે. ત્યારે આવતી વખતે દરવાજો ખોલ્યો તો અંદર થાય કે હમણાં ક્યાંથી, આ કંઈ ટાઈમ છે? અને બીજી વખત તમે શું એની સામે પ્રસ્તાવ કરો છો? બહુ બહુ દિવસે તમારા વખત તો મને ગમતું નહોતું, બહુ સરસ આજે તમે આવ્યા ને અમને ખૂબ આનંદ થયો. અંદર ખાલી ચાલે છે કે હમણાં ક્યાંથી. એટલે આખી મનની બધી એકાત્મવૃત્તિ ખલાસ થઈ ગઈ. વચનમાં તમે બી ઊંધું બોલો છો, કાયામાં બી ત્રીજું કરો છો, જમવાનું એ નથી બનાવીને આવે તો પછી તમારી બનતી વખતે એમના માટે ઊંધા વિચાર આવે છે, ઘરમાં મારે જમવાનું બનાવવું પડશે. એટલે ત્રણે ત્રણ જમતી વખતે બી તમે એવું કહો છો કે તું કેમ ચિંતા કરે છે, આપણે કંઈ ને કંઈ બનાવી લઈશું, ચાલ તું મને મદદ કર. પણ અંદર ખાને તું પેલું ઘમસાન ચાલી રહ્યું છે 11 વાગે. એટલે મન વચન કાયની એકાત્મક દ્રષ્ટિ બધી ખલાસ થઈ ગઈ છે. એનું નામ કર્યું, એનું નામ ઉદ્ધરતું કાઢ, એનું નામ પાંચમું આરામ. તો આપણે હવે પાંચમા આરામાં આવી રીતે જીવન કાઢી રહ્યા છે, તો હવે એનું કંઈ ઉકેલ છે નહીં. આ તો તમે ભૂલી ચૂકે, તમારું કંઈ પુણ્ય હશે કે આ રસ્તે આવી ગયા તો તમને આ સોલ્યુશન મળે છે. બાકી તો આ જગતના હલભલા જે ખલંદર વિચારશીલ લોકો છે ને, એને પણ કંઈ સોલ્યુશન મળતું નથી કે આપણે આ કેવી રીતે થઈ શકે છે. મન વચન કાયમ કાયમ દાદાએ કર્યું, જ્યારે દાદાએ ખુલ્લું કર્યું કે જે વાણીમાં હોય, જે વર્તનમાં હોય, જે મનમાં હોય, ત્રણે ત્રણનું સરખું તમે કરશો ને તો તમે મહાવીર ક્ષેત્રમાં જવા માટે લાયક થશો, મોક્ષે જવાને લાયક થશો. નહીં તો અનંત અવતારથી અહીંયા અહીંયા તમે રખડ્યા જ કરશો, રખડ્યા જ કરશો, કંઈ સોલ્યુશન મળવાનું નથી. દાદા વારે એ પૂછતા હતા કે તમને આ સંસારમાં ગમે છે? ક્યારે આપણું મોક્ષ થશે? કયા જગતમાં આવી ગયા છે? કચરા જેવું જગત, નાની 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 વાતમાં કોઈ બી કોઈ એકબીજાને સમજી ના શકે, કોઈની સાથે કોઈ વાત કરી ના શકે. મધર હોય કે ફાધર હોય, બંનેની વચ્ચે એટલું બધું બોલાચાલી થતી હોય કે એવું લાગે કે અહીં ભાગી જવું. કારણ કે સિન્ક્રોનાઇઝ ક્યાં થતું નથી, અન્ડરસ્ટેન્ડિંગ જેવી વસ્તુ જ નથી. દરેકને એવું છે કે હું સારો છું, સારી છું, આ આમનું જ દોષ છે, આ આવું જ ઊંધું કરે છે. બીજાના દાદા એ વખત બધાને પૂછ્યું, આવી આખી બેચ હતી,
કે તમને બીજાના કોષો કેટલા દેખાય છે આખા દિવસમાં, તમે આમ રિકલેક્ટ કરો સવારથી ઉઠ્યા અને સાંજ સુધી બીજાના કેટલા કોષો દેખાતા છે, પોતાનો એક દોષ જોઈ શકીએ છે કે મારી હાજરીમાં મેં તો દાદા લાખ માત્માઓને પૂછ્યું હશે કે તમને શું લાગે છે, તમે બીજાના દોષને કહો વાઇફને હોય વાઇફ તો હસબન્ડના કે મને મારા તમારા બધા દોષો લખી દો, તમારા હસબન્ડના કેટલા દોષો છે કેટલા લખી દો, ઇમેજિન કરો. સવારથી ચાલુ કરે ને સારી તો મને મારે તમે 400-500 તો શોધી કાઢો. વાર આવી રીતે બનાવે છે, સવારે ઉઠતા નથી ટાઈમ પર, બાથરૂમમાં જાય તો બહુ ટાઈમ લગાડે છે, પછી બધું જ્યારે હાથ સાફ કરે ને નેપકિનથી તો ત્યાં હેંગર છે ત્યાં નહીં મૂકશે, અલગ પર મૂકી જશે, પછી મારે જ ઉઠીને સેટ કરવાનું, કપડાં પહેરીને પછી જ્યારે હેંગરમાં નહીં ટાંકશે ફેંકી દેશે, મારે જ ઉચકવાનું. કરતા કરતા બધા પાસેથી અમે લિસ્ટ બનાવેલી, બધી લેડીઝ એને બધા હસબન્ડના 50 પહેલાં દોષ કાઢી નાખેલા. પછી બીજા દિવસે સેશન કરેલું કે તમે તમારી લિસ્ટ બનાવી લો કે તમારામાં કેટલા દોષ છે. યુ વિલ નોટ બિલીવ, કોઈ બી 4-5 વધારે લખીને નહીં લાવે. શું કારણ હશે, શું કારણ હશે કે બીજાના આટલા બધા દેખાય છે, પોતાનું એક પોતાની સાથે નિષ્પક્ષપાતી નથી થયા, પોતાની જાતનો દિવસ રાત ઉપરાણું લઈએ છે, હું સારી છું હું ડાહી છું મારા જો કોઈ સારો આ જગતમાં નથી, પોતાની જાતનું આયમ પ્રોટેક્શન કરીએ છીએ, પોતાની જાતનું ઉપરાણું લઈએ છીએ, એટલે આપણે પોતાના દોષો જે દિવસે તમે પોતાથી નિષ્પક્ષપાતી થશો જે દાદાએ અમને કર્યું છે અમને હવે છૂટા કરી દીધા છે, હવે તમારે દોષ દેખાશે કારણ કે તમે છૂટા થયા, પેલા તો એકાકાર થઈ ગયા, હવે છૂટા થયા ને તો તમે નિષ્પક્ષપાતી થયા તો હવે તમારા બધા દોષ દેખાશે, અને જ્યાં સુધી દોષ ના દેખાય ને ત્યાં સુધી આત્માનો સુખ તમારા હાથમાં આવે છે. જ્યારે દોષ દેખાવાના શરૂ થાય તો દોષ દેખાયા તેના પછી આપણે પ્રતિક્રમણ કરવું પડે, માફી માંગવી પડે કે મેં તમારા દોષ એ અંદર બેઠેલા બધા મને ક્ષમા કરો. જો આપણે આ જગતમાંથી છૂટવાનું છે, આ જગતમાંથી આઝાદ થવાનું છે, વારે ઘડી જન્મ ના થાય, વારે ઘડી આપણે આ સંસારના ના બટકીએ, તો આપણે શું કરવું પડે, જે આપણા પોતાના દોષ જોઈએ થાય છે એના પ્રતિક્રમણ કરો, બીજાના દોષ દેખાય છે એના પ્રતિક્રમણ કરો, અને પ્રતિક્રમણ કરીને સાફ કરો. જ્યાં સુધી ઘરમાં સફાઈ ના થાય તો લેડીઝને ગમે ગમે ત્યાં હોય તો કચરો ફેંકી દઈએ માટી નાખી દઈએ એને ચેન જ નહીં મળશે. મેં તો મારા ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતો હતો તો અમારે તો બધી ભાભીઓને જોઉં ને, અમે 8 ભાઈઓ અને 8 ભાભીઓ અને 9 ને હું એટલો જ નહીં કહેવાયો, તો અમે જોઈએ ને ઘરમાં તો બધી સવારે ભાભીઓ શું કરે, ઉઠીને એક કામ કરતા હોય, છોકરાઓને સ્કૂલ મોકલશે, પછી આ બધું કિચન સાફ કરશે. કિચન તો મેં જ્યારે જમવાનું બનાવ્યું ને એટલે મારે ક્લીન જોઈએ, અરે પણ થોડી વાર છોડી દો દાદાનો સત્સંગ સાંભળી લો, મારાના આ સ્વામના થાય મને ચેન ના પડે, પછી કોઈ બાઈ ના આવે એને પોતે લાગી જાય ચાલુ કરશો, અરે એક દિવસ ચાલુ કરશો નહીં થશે તો શું માંગો છો, હા મારે ઘર સાફ જોઈએ, એટલે આખો દિવસ શિક્ષામાં છે સાફ કરવા. આદિ તો આપણે સફાઈ કરીએ છીએ પણ અંદરની સફાઈ કોઈ દિવસે કરી છે, વિચાર આવે છે કે અંદર કેટલું બધું ગમસામ હશે, કેટલું બધું સાફ કરવાનું હશે, કેટલી બધી આરાઈઓ હશે, કેટલી બધી ભૂલો હશે એને સાફ કરવાનો વિચાર આવે છે, હા હવે આવશે. કારણ કે જ્યારે કચરો પણ ત્યારે ગમતું નથી, એવી જ રીતે જ્યારે તમારો અંદરનું સાફ થશે ત્યારે તમને મજા આવશે, ત્યારે તમને જીવન જીવવાની બહુ મજા આવશે, હવે બધું સાફ થઈ ગયું. એવી રીતના કારણસર આપણે આ ફાયદોનો નિકાલ કર્યો સંભાવથી, એમને હર્ટ ના થયું એવી રીતે સંભાવે નિકાલ કર્યો એટલે તમે સાફ કરો, એમને કોઈ ક્લેપ બાકી ના રહ્યો, તમારી સાથે અથડાવા નહીં થયું, ફાઇલોનો નિકાલ કરો, અને પછી વ્યવસ્થિતનું વિજ્ઞાન આખું જગત કોણ ચલાવે છે, સવારથી સાંજ વ્યવસ્થિતનું વિજ્ઞાન હાજર થયું.
એનું કારણ છે ને કે તમે એના પર ઉપયોગ નથી રાખતા. જે દિવસે ઉપયોગ રાખશો ને કે મારે એને નિશ્ચય કરશો, બે વસ્તુ ઉપયોગ રાખવાનો અને નિશ્ચય કરવાનો કે મારા ઘરમાં જે કોઈ પણ મારી ફાઇલો છે ને એમની સાથે એ દાદા ભગવાન મને સંભાવથી નિકાલ કરવાનો. તમે જે નિશ્ચય કરશો તો પાર પડશે, પણ મારાથી નથી થતું એવું બોલ્યા એટલે નહીં થશે. પહેલાં તો દાદા શું કહે છે કે મારાથી નથી થતું આવું બોલવાનું તો બંધ કરો. હવે તમને ઓળખાણ તો પડી ને કે સંભાવથી નિકાલ નથી થતો, બરાબર? તમે પ્રયત્ન કરો છો, એના પ્રયત્ન કર્યા પછી નથી થતું તો તમને ખબર તો પડી ને નહીં થયું. તો આનો સેકન્ડ સ્ટેપ શું છે કે તમારું શું નામ છે? રીનલ. તો રીનલ જોડે વાત કરવાની. રીનલ એ આજે સંભાવે નિકાલ બરોબર કરી હતી, કારણ કે હવે તમે છૂટા પડ્યા ને, જુદા થઈ ગયા ને. હવે જુદા થઈ ગયા તો તમે તમારી સાથે વાતચીત કરી શકશો ને? પહેલાં તો તમે એકાકાર હતા તો રીદલ તરીકે રહેતા હતા. હવે રીદલ અલગ છે, તમારી અંદર બેઠેલા ભગવાન અલગ છે, બરાબર? તો ભગવાન તમને સાવચેત કરે છે, અંદર જે પ્રજ્ઞા શક્તિ બેઠી ને હવે તમને સાવચેત કરે છે. રીદલ તું આજે ક્યાં સંભાવે સંભાવે નિકાલ કરવાનો તો પણ તે કર્યું તો નહીં, ડિસ્ચાર્જ બરોબર કહેવાય, પણ તેમાં તમે સાઇન કરેલી હતી, ડિસ્ચાર્જ તો થવાનું છે, પણ હવે ચાર્જ નથી થવાનો. પછી જે વખતે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે તે વખતે તમે આવો ઉપયોગ રાખો કે મારે સંભાવે નિકાલ કરવાનો છે, નહીં થયો તો એનું પ્રતિક્રમણ કરો, એટલે તમારું સમાધાન થઈ ગયું. દાદા શું કહે છે કે તમે તમારું નિશ્ચય ના છોડો, તમે તમારું નિશ્ચય ના છોડો. ઘરેથી નીકળો તો મારે બધા સાથે સંભાવે નિકાલ કરવો એવો નિશ્ચય રાખો. પછી નથી થતું તો પછી તમારી જવાબદારી નથી, મારી જવાબદારી, કારણ કે અમને ખબર પડે કે કયા કારણસર નથી. તમે એની ફિકર ના કરો. શું કહે છે દાદા કે તમારે ખાલી નિશ્ચય કરવાનું સવારથી ઉઠીને કે મારી જેટલી ફાઇલો છે એની જોડે સંભાવનાથી નિકાલ કરવાનો. સંભાવ એટલે શું કે એને ખબર ના પડે કે તમે એની જોડે સંભાવે નિકાલ કરો છો, એને સંભાવ કરો. અને તમે પકડાઈ જાઓ તો તમને તમારે સંભાવે નિકાલ ના કરો. તમારા બ્રધર હોય તો તમારા બ્રધર જોડે તમારે વાતચીત થતી હોય અને એ અથડામણમાં આવી જાય અને તમે બી અથડામણમાં આવી જાઓ તો સૌથી પહેલાં સંભાવે નિકાલ નહીં કરો, બરાબર? પણ તમે એવી રીતે એક્ટિંગ કરો એને પકડાઈ જાય. હવે તું નાટક ના કરીશ ને, તું દાદા પાસે જ્ઞાન લઈને આવે, અમારે સ્ટાર્ટિંગમાં એવું થતું, તું હવે જાણી જોઈને મને એક્ટિંગ કરે છે, પણ તને અંદર તો બળતરા તો છે, બળતરા છે કે તે મેં આવું ખોટું કર્યું. પણ એ જગ્યાએ આપણે પકડમાં નહીં આવીએ ને ત્યારે ખરી આજ્ઞા સમજાય, ખરી આજ્ઞા સમજાય, એ ગમે તે થઈ જાય. અને એવી રીતે એક્ટિંગ કરવાનું, કારણ કે આખા જગતમાં શું છે, આ નાટક જ છે. આપણે જેટલી બધી સગાઈઓ છે ને ઘરમાં, ત્યાં બધું સુપરફિલિયસ રહેવાનું છે, એ કંઈ પરમનન્ટ સગાઈ નથી. તમને લાગે છે કે આ પરમનન્ટ સગાઈ છે? તમે ઘરમાં છો, તમારા લગ્ન થઈ ગયા તો તમારા મધર ફાધર સાથે કેવું સંબંધ રહે? પછી સુપરફિલિયસ તો મહિનામાં 15 દિવસે વાત કરો, આ તે બધું કરું. પછી તમારે હસબન્ડ અને બાળકોની દેખભાળ કરો. તમે તો ઘણી બધી ભૂલી જાઓ કે મારું પિયર ક્યાં છે, કારણ કે પહેલી દુનિયા શરૂ થઈ ગઈ. એટલે એક સહયોગ આવ્યો તે બીજો સહયોગ થતો રહે. એટલે આ બધા જે સહયોગો આવે છે અને જાય છે એની વચ્ચે આપણે એટલી જાગૃતિ રાખવાની કે અમે પરમનન્ટ છીએ, અમે આ કુદરતના ગેસ્ટ છીએ, ગેસ્ટ તરીકે રહેવાનું અને ગેસ્ટ તરીકે બધા ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો, ત્યારે ખરી જીવાની પ્રવાસ. ખ્યાલ આવે છે? અને ભલે નથી થતું એની ચિંતા ના કરો, પણ પ્રયત્ન કરવાનો છે, અંદર મનમાં નિશ્ચય કરવાનો છે, નિરંતર ભાવ રાખવાનો છે કે મારે ગમે તે થઈ જાય મારે સંભાવે નિકાલ કરવાનો. કારણ કે સંભાવે નિકાલ નહીં કરો તો એની શું અસર આવશે, એનું શું રિબાઉન્સિંગ થશે? તમે સંભાવે નિકાલ નહીં કરો, પહેલાં તો થતું જ હશે, પણ એના પછી એ મનમાં સામેવાળો વ્યક્તિ તમારી સાથે વેર બાંધતો જશે કે મારી સાથે આવી રીતે વાત કરી, મારો ચાન્સ સવાર એને છોડીશ. કોઈ તમને કહી દે તારામાં તો અક્કલ છે, તું તો બુદ્ધુ છે, તું તો આમ છે, તને કશું જાગૃતિ રહી નથી, આ 10-12 કલાક મારી દે તારી બેન, તો તને શું લાગે? એ બને પોતાની જાતનું શું સમજો છો? એને બહુ એને તેની
દિવસે આમાંથી આવો બધો દોષ થઈ ગયો તો આ થઈ ગઈ હતી કે પોતાની તાબેમાં કંઈ સમજતી નથી કે એનાથી કેટલી ભૂલ થાય છે મને સ્ટ્રીકે કરે છે એટલે ધીરે 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 ડિફરન્સ ઓફ ઓપિનિયન થતું જાય પછી બંનેની વચ્ચે ગેપ પડતી જાય પછી એવો ટાઈમ આવે એકબીજા સાથે વાત કરવાનું મન કરે આ કંઈ બેન 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 અને ભાઈમાં નહીં મધર અને ફાધરમાં બી એવું જાય મધર હોય એને બહુ સમજાવ સમજાવ કરે દીકરીને તો એને બી ગમે નહીં પછી તમારું નેચર જ આવું છે તમે તો કાયમ આમ જ કરો છો કારણ કે એક્સેપ્ટન્સ પાવર જ નથી રહ્યો કાર્ડનું એટલું બધું અસર છે કંઈ એક્સેપ્ટન્સ પાવર નથી પોતાની જાતને જ કરેક્ટ માને છે હું જ કરેક્ટ છું બાકી બીજા કોઈનામાં તો વિચાર જ નથી આવતો કે એ રીઝ ઓલસો કરે કારણ કે એવો અહંકાર એમનું ઊભું થઈ ગયો છે આઈ એમ રાઈટ બાકી બાકી જગત થતું છે કે આ જગ્યા પર દાદા શું કહે છે એ જો તમે આ સંભાવથી નિકાલ નહીં કરશો તો તમે કહ્યું નહીં કે પાઇલઅપ થતું જશે વચ્ચે ધીરે ધીરે તમારું વેર વધતું જશે અને એવું દશા થશે કે તમે એકબીજા સાથે વાત કરવામાં બી મદદ કરી જશે અથવા જ્યારે પણ કોઈએ તમારે નજદીક આવે તો તમને આમ ડિસલાઇક એક જ થાય એ જાય તો સારું પછી બેન હોય કે ગમે તેવું કારણ કે તમારી સાથે સિન્ક્રોનાઇઝ નથી થતું અંદર છે ને ગુમા બુ મારી વાતો સમજતી જ નથી એટલે આવી સરકમસ્ટન્સીસમાં દાદાએ એમનું આખું સમાધાન આપ્યું શું કરી દીધું ખુલ્લું કરી દીધું કે આ ફાઇલ છે તમારી બહેનપણી પછી આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમારી બહેનપણી છે પણ રિયલમાં તો શુદ્ધાત્મા તમે જોયા નહીં તો શુદ્ધાત્મા બહેનપણી એટલે આપણે ત્યાંથી જ આજ્ઞા જીતવાનું ચાલુ છે એટલે એ વિજ્ઞાન શું કહે છે કે જ્યાં સુધી તમે આજ્ઞામાં નહીં રહેશો ને ત્યાં સુધી તમારે ખરી રીતે આ વિજ્ઞાન સમજાશે બી નહીં એનું અંદર ખાને તમારું સુખ બી ઉભરાશે નહીં અને તમને એવું લાગશે કે બસ મેં જ્ઞાન લીધું છે પણ આ વિજ્ઞાન કેવું છે પ્રેક્ટિકલ છે થિયરેટિકલ નથી જો તમે થિયરેટિકલ સમજશો તો પછી થિયરી તો પછી પાર વગરની રહે ચોપડા જ ભણમણ કરે પણ પ્રેક્ટિકલ એ કે શું એચ ટુ પ્લસ ઓ એની વડે પાણી થશે એટલે હાઇડ્રોજનના બે પરમાણુ બોરનું એક પરમાણુ એ બધા ભેગા થાય ત્યારે પાણી થાય એનું નામ પ્રેક્ટિકલ કહેવાય એ આ સાયન્સ આખી પ્રેક્ટિકલ છે એવું એક માણસ નહીં દાદા કે હિન્દુસ્તાનનો ચોર હોય ને તોય એમને હું શીખવાડું ને તોય આ વિજ્ઞાન સમજી જાય અને આ મોક્ષે જઈ શકે છે એટલું હિન્દુસ્તાનની પ્રજાની ડેવલપમેન્ટ થઈ છે ફોરેનમાં હોય અમેરિકાવાળા એના માટે દાદા ગેરંટી ના લઈ શકે કારણ કે એમનાથી ક્રોધમાન માયા લોબજી વધારે વધ્યા જ નથી અમારા તો ટોપ ઉપર જતા રહે એની ડેવલપમેન્ટ એટલી નથી અને ક્રોધમાન માયા લોકો પણ ડેવલપ થઈ ગયા છે એ લોકો મટીરિયલિસ્ટિક ડેવલપ થયા છે પણ અમે તો ક્રોધમાન માયાલુમાં ટોપ ઉપર છીએ હિન્દુસ્તાનના લોકો એટલું ટોપ ઉપર કે ખાલી એટલું કહી કે તારામાં અક્કલ નથી એટલે એનું મોડું જ ના જોઈએ એટલો બધો ક્રોધ છે પણ દાદા કહે છે કે હું તમને સૌની સમજણ આપું કે એને કહ્યું કે તારામાં અક્કલ નથી તો તમારું જ્ઞાન તરત જ હાજર થાય કે આ કોણે કીધું આ તો મારા પાડોશીને કહે છે પાડોશીને કંઈ ગાળો આપે બે જણા બહાર લડતા હોય પાડોશીમાં અને તમે ઘરમાં રૂમમાં બેઠા હો તો તમને કંઈ અસર થાય પાડોશીની કહે છે ને મારે છે પણ એ જ પાડોશી તમને કહે તારામાં અક્કલ નથી તો તમે જો કેવું તમને અલર્ટને સારું જાય તો મારી જોડે વાત ના કરીશ એ તો હું હમણાં જ તને કાઢી મૂકીશ થોડી વાર પહેલાં તો અસર નહીં હતી તમને કારણ કે પાડોશી જોડે વાત ચાલતી એટલું બધું સેપરેશનની પ્રતાપ છે આ જેવી રીતે તમે કહ્યું કે આ પાડોશી છે તો પછી એને તો ગમે તે બોલે ને અંદર ખાની તો પોતાની સીટ પર બેઠો છે શુદ્ધાત્માની સીટ પોતાની શુદ્ધાત્માની સીટ પર બેઠા તો કોઈ પાડી શકે કોઈ હલાવી શકે નહીં એ સીટ પર દાદાએ તમને શુદ્ધાત્માની સીટ બાકી રહ્યો જો પાડોશી પાડોશી જોડે સંભાળે નિકાલ એટલે કહ્યું આ ફાઇલો અકળાય છે થોડું ખરું જીતવાનું શા માટે દાદા સિમંદર સ્વામીને નમસ્કાર કરવાનું કહ્યું એને હર્યા છે દુશ્મનોને હર્યા છે ક્રોધ માન માયા લોભ
રૂપી દુશ્મન અને જેને હર્યા છે એણે જીત્યા છે એવા એ તીર્થંકર થયા ત્યારે અમે એમને નમસ્કાર કર્યો. એવી રીતે અમારી અંદર જ્યારે અમે ક્રોધમાં મહાલોકના જે દુશ્મનોને હરીશું લડીશું એને જીતી જઈશું ત્યારે અમારે ખરી મજા આવશે. ત્યારે તમે ખરા ભગવાન થશે. અને પછી આ એવું માર્ગ નથી કે ખાલી તમારે પેલું આપી દીધું છે જાતે પોતે ભગવાન પદમાં બેસાડ્યું છે. આ તો એટલે દાદા વાલી કહેતા હતા કે નાના બાળકના હાથમાં મેં હીરો આપી દીધો છે કોઈ લો પછી એને એની વેલ્યુ ના સમજે એટલે કહેતી દે ને. એટલે આપણે દાદાએ આ શીખવાડ્યું છે કે તમે વેલ્યુ કરજો આ જ્ઞાનને, જબરજસ્ત વેલ્યુ કરજો. કારણ કે આ જ્ઞાન છે ને તમને ટોપ ઉપર લઈ જશે. તમે ઇમેજિન ના કરો. અમે તમારી નાની ઉંમર હતા ત્યારથી આ જ્ઞાન મળ્યું કે આજે સંસારમાં ગમે તે સંજોગ આવે ગમે તે વસ્તુ આવે કે આપણે આ વિજ્ઞાનથી જીતી જઈએ છીએ એવરી ડે. કારણ કે આપણે આ રસ્તા ઉપર ચાલો, આ માર્ગ ઉપર ચાલો, દિવસ રાત ગમે તેવા ઘમસાણ હોય કશાયો આવે પણ અંદરની સમાધિ એક સેકન્ડ માટે જતી નથી. આ જ્ઞાનનો પ્રકાર છે. એટલે આપણે આવી રીતે જ્ઞાનમાં આગળ વધીશું દિવસે દિવસે તો તમે એમનું કમાલ જોજો, તમે એનું સુખનો અનુભવ જોજો. 24 કલાક ગમે ત્યારે પણ તમારે અહીંયા બધું એટમોસ્ફિયર હોય ને ગમે તેવો ઘરમાં સંજોગ હોય બહાર હોય હસબન્ડ સાથે આ તે ગમે તે પણ સંજોગ હોય ને તમે નિરંતર સમાધિ રહેશે. કારણ કે સોલ્યુશન છે તમારી. આ તમને કોઈ દુઃખ આવે છે તો એ કંઈ આપણા હિસાબ વગર આપતું હશે કે આજ સાથે આપતું હશે. આપણી એટલી તો ડેવલપમેન્ટ છે ને કે આપણે ખબર પડે છે કે પાછું હિસાબ છે. એ પાછું હિસાબ આપતું હોય તો હિસાબનો આપણે નિકાલ કરવા બહુ સીધી અને સરળ આવે છે. પણ આપણે એમને લાઇટલી લઈ લઈએ તો એની કોઈ અસર થશે નહીં. આખો દિવસ લક્ષ્યમાં રહેવું જોઈએ કે મારા આજુબાજુ જેટલા બી લોકો છે એ ફાઇલો છે એનું મારે સંભાળે નિકાલ કરવો. એનાથી આગળની બહુ જબરદસ્ત આપણે આપણે વ્યવસ્થિત છે. મેં એટલા માટે તમને એક્સપ્લેન કરું છું કે આ 5 આજ્ઞા જ્યાં સુધી તમારી બરાબર સેટ થશે નહીં ને માઇન્ડમાં અને વર્તનમાં ત્યાં સુધી આ વિજ્ઞાન કામ નહીં કરે. આ 5 આજ્ઞા જો તમારે દિવસ રાત એને ફોલો કરવાનું છે, એને સમજવાનું છે, એને દિવસ રાત તમારે જેવી રીતે તમે સાયન્સમાં ભણતા હો જ્યારે કોલેજમાં જાઓ તે વખતે તમે સ્ટડી કરો અને એમાં ડિટેલમાં તમે જાઓ તો એ સ્ટડીમાં તમે પાસ થાઓ ડૉક્ટર થઈ શકો તમે કરી શકો ના સ્ટડી વખત કદાચ કોઈ એવું કોલેજે કરી દેતા હશે. મને તમને શું લાગે સ્ટડી વગર કોઈ પાસ કરી શકે ખરે? એટલે આ તમે દાદા ભગવાનના કોલેજમાં તમે એન્ટ્રી મારી, એન્ટ્રી મારી છે તમારા 5 સબ્જેક્ટ છે 5 આજ્ઞા અને એ જ્યાં સુધી તમે 5 આજ્ઞામાં પાસ નહીં થો ને તો એક ડિગ્રી આગળ તમારી જશે. જે આપણે પોતાની જ પરીક્ષા લેવાની કે આજે મેં આજ્ઞા પાડી તો આખા દિવસમાં મેં બધામાં રિયલિટી જોયું કે નહીં જોયું. તમારો 1st સબ્જેક્ટ છે અને આખો વરસ ચાલવાનો છે 365 દિવસ તો રોજે તમારે માર્ક્સ આપવાની પોતાની ચા. દાદાએ શું કહ્યું કે જો તમે મારી આજ્ઞા 70% પાડશો તો 30 માર્ક્સનું ગ્રેસ તમને આપીશ. કારણ કે 100% કેમ નથી પાલન કરી શકતા આજ્ઞા છે તો બહુ ઇઝી આડ બહુ ભાગે છે. તમને 20% તો પાડવા જ નહીં જશે. એટલે દાદાએ શોધી કાઢ્યું કે આ આ બધા લોકોની કોઈની કેપેસિટી નથી કે 100% આજ્ઞા પાડી શકે. થોડી વાર રિયલિટી જોશે અને આમ પહેલી બાજુ કોઈ છોકરી જતી હોય તો સીધી નજર જતી રહેશે આત્મા ઉપર નહીં જાય. તમને શું લાગે કે તું બી જ્ઞાન લીધું હોય તો મારું બી કોલેજમાં ભરતો તો હું પ્રેક્ટિકલી તમને બતાવું છું. શા માટે? કારણ કે કાળ બહુ ભરે છે. કાર્ડ દોરે છે નહીં તો જે કાર્ડ બરાબર હોત ને તો દાદા તમને આવી રીતે જ્ઞાન આપે ને તો એ જ કાર્ડમાં તમે મોક્ષે જાઓ. પણ કાર્ડ બહુ ભારે છે એ તમને 5 આજ્ઞા પાડવા દેશે નહીં. વારે ઘડી સંજોગ નવા લાવી દેશે ત્યારે જોશે પીવાનીમાં કઈ પિક્ચર લાવી છે. હવે પોતાની અંદરની પિક્ચર જોતા નથી. આખો દિવસ ટીવી આવું નોટ કરે છે કઈ પિક્ચર આવી છે. કારણ કે ઉપયોગ જ બધું એ ફાઈ ગયો છે. ચિત્તવૃત્તિઓ બધી બગડી ગઈ છે.
અને પોતાના અંદરના સુખનું કોઈ શોધખોળ કરતો નથી, બહારના સુખમાં સુખ કરો છો. આમ કરીશ તો સુખ મળશે, આમ કરીશ તો સુખ મળશે, આવો આવા આટલી કોસ્ટલીનો હેડર રોડ પર બનાવીશ તો મને સુખ મળશે. ગાંધીગીરીમાં મને તો રહેવું નથી, ત્યાં એટમોસ્ફિયર બરોબર નથી. આખો દિવસ ચિત્ત આમાં જ હોય. તમે ઓબ્ઝર્વ કરો કે મારું ચિત્ત ક્યાં છે સવારની સાર, કારણ કે કાળ સારું એવું છે કે તમને ચેનથી બેસવા દેશે નહીં. પણ એક જ આજે કે 30% કેસ આપું છું તમને, પણ 70% તો હું ગેરંટી આપું છું કે તમે પાડી શકો છો. 70% તો ગેરંટી આપું છું કે તમે આજ્ઞા પાડી શકો છો, એટલી સરળ આપું છું. 30% કાળને લીધે આપણે તમને આપીએ છીએ, પણ એવું માનીને આપણે બેસી નહીં રહેવાનું. જ્યાં સુધી તમે એવું નિશ્ચય નહીં કરશો કે મારે 100% આજ્ઞા પાડવાની છે, તો એવું નિશ્ચય કરશો ત્યારે જઈને 70% પર આવવાનું. એવું ના વિચારવાનું કે ભાઈ દાદાએ કહ્યું છે કે 70% પાડશો તો ચાલશે. બસ 70% પાડવા માટે અમારે 100% નિશ્ચય કરીએ ને ત્યારે 70% ઉપર આવશે. ત્યારે આપણે કોલેજમાં ભણતા હોઈએ ને તો વિચારીને એવી રીતે ભણીએ છીએ કે મારે 70% આવશે તો ચાલશે. તમે પ્રયત્ન તો 100% કરો છો ને, હજી છેવટે 70% આવે તો પોતાને 57 આપો છો, ચાલો 70 તો આવે એમ કઈ વાંધો નહીં. પાસિંગ માર્ક આવે તો પછી ચેન ના હોય, પછી બોલાય કે સાહેબ અમારો વરસ આપી જતું હોય. એટલે આપણે વિચારશીલ લોકો છીએ તો આખો દિવસ વિચાર કરો કે મેં આખો દિવસ કેવી રીતે મારું કર્યું, કેટલી મેં જાગૃતિ રાખી, કેટલી મેં આજ્ઞા પાડી, કેટલું મેં મારા ધ્યેય તરફ હું આગળ વધ્યું, મારું ધ્યેય શું છે એની તરફ આગળ વધ્યા કે નહીં વધ્યા, કે આખો દિવસ ટાઈમ આમ પસાર કરી દીધો આખો દિવસ. એ આવું બાયફર્કેશન કરો. આપણે રોજે બેસીને આપણો પોતાનો ગ્રાફ બનાવો. દાદા કહેતા હતા કે રોજે સવારથી ઉઠીને સાંજ સુધી તમે શું કર્યું, ગ્રાફ બનાવો તમારે પોતાની જાત માટે, બીજા માટે નહીં. ગ્રાફ બનાવો કે મારું ગ્રાફ આ છે કે મેં સવારે શું કર્યું, રિયલ રેટ જોયું કે નહીં જોયું, ઘરમાં કોઈને દુઃખ આપ્યું કે શું, રાત્રે સૂતી વખતે આપવું તમારું તારણ કાઢો કે મારો દિવસ બરોબર ગયો કે નહીં ગયો. પછી તમે તમારી જાતને માર્ક્સ આપો ત્યારે તમારી બીજા દિવસે પ્રગતિ થશે. પહેલી વાર તમારે પાસિંગમાં માર્ક્સ મળશે, બીજા દિવસે તમે ઉપયોગ રાખો તો તમે આગળ જ્યારે જોશો તમારું ગ્રાફ નહીં ગમશે ને કે આવું સારું ફોલિંગ ટાઈપ છે, પાસ થવા જેવું બી નથી લાગતું. આજે તો આખા દિવસ તમે કંઈ કર્યું જ નહીં, ખાલી મેં મારી ડ્યુટી કરી. અરે ડ્યુટી તમારે કરવાની નથી, એ તો એની વેળે થઈ જાય છે. જેનું નામ વ્યવસ્થિત છે કે દાદા ચોથી આજ્ઞા. આપણે શું કરતા હોઈએ છીએ આખો દિવસ કે હું આવું ના કરું ને તો બધું બંધ થઈ જાય, હું રસોડામાં ના જાઉં ને તો કશું થાય નહીં, હું આ કોલેજમાં ના ભણું ને તો આમ થઈ જાય ને તેમ થઈ જાય. કહે છે કે ધીઝ આર ઓલ સાયન્ટિફિક સર્કમ્સ્ટેન્શન એવિડન્સીસ. રસોડામાં તમારી કેટલા બધા સહયોગો ભેગા થાય છે ત્યારે તમે જમવાનું બનાવી શકો છો. તમારું તો વન ઓફ ધ સહયોગ છે, સાયન્ટિફિક સહયોગ છે ત્યારે તમારું કામ થાય છે. એમાં તમે ક્યાં તમે પછી આવકાર કરો છો, હું આમ કરું છું, હું ભણું છું, હું દોડું છું, હું જોબ કરું છું, હું આમ ના કરું તો મારું કામ ના થાય. દાદા કઈ વિશ્વ શક્તિ એનું કામ કરી રહી છે. આ તો તમે ખોટો અહંકાર કરો છો કે હું વ્યવસ્થિત શક્તિ એનું આ સવારથી સાંજ સુધી એના માટે બી ઓબ્ઝર્વેશન કરો કે સવારે ઉઠ્યા તો તમને કોણે ઉઠાડ્યા, તમે પોતે ઉઠો છો. પોતે ઉઠતા હો તો રોજે રાઈટ ટાઈમ પર ઉઠો. આજે પુરવાર કરો કે તો તમે પછી કે પહોંચો શું, હું તો આજે 6 વાગે ઉઠી ગયો. સવાર થાય છે ત્યાંથી જ તમે અજ્ઞાનના પાકો બોલો છો, અજ્ઞાન દશામાં છો. પણ આ વિજ્ઞાન મળ્યા પછી આજે ચોથી આજ્ઞા આપી કે સવારે કોણ ઉઠાડે છે, કશું શક્તિ ઉઠાડે. તમે અહંકાર કરો છો, રાતે મેં પૂરણપોળી ખાધી, આંબળો ખાધો, બધું સરસ બધું ખાઈ પીને સૂઈ ગયા, પછી તમે પચાવા અંદર તમે પોતે ગયા. એટલે દાદા કે આટલું મોટું કોમ્પ્લેક્સ, મોટા મોટા ડોક્ટરો પણ આ દિવસ સુધી આ કોમ્પ્લેક્સને વિચારી નથી શક્યા કે આ કેવી રીતે અંદર બનેલું છે, એક એક ઓર્ગન કેવી રીતે બનેલું છે, ક્યાં પિત્તની રસ તૈયાર થાય છે, ક્યાં લોહી તૈયાર થાય છે, ક્યાં પાણી જાય છે, ક્યાં વેસ્ટ વેસ્ટની જગ્યા પર જાય છે,
આટલું બધું સાયન્ટિફિક અંદર કોમ્પ્લેક્સ ચાલી રહ્યું છે, આટલી મોટી મશીનરી અંદર ચાલી રહી છે, અને તમે ખાઈને સૂઈ જાઓ છો ત્યારે તમે કહો છો કે મેં પચાવ્યું ખરું, ત્યારે આટલું મોટું જગત એની મેળે અંદર ચાલી રહ્યું છે, અંદરની આટલી મોટી મશીનરી, જે મશીનરીને મોટી મોટી મિલ હોય ને એના કરતાં બી કોમ્પ્લેક્સ મશીનરી છે દાદા, એટલે દાદાને કેવું દેખાયું હશે અંદરની મશીનરી, એ મશીનરી એની મેળે ચાલી રહી છે, પચાવવાનું કામ કરે છે અને બહાર આવી છે મારા વગર કંઈ કામ થતી નથી, એટલે આ વસ્તુ શક્તિની શોધખોળ કરી દાદા, જે વ્યસ્ત શક્તિને શોધતા દાદાને કેટલા બધા ભાવ લાગેલા, એવું કહેતા હતા કે અમને આ વ્યસ્ત શક્તિની શોધની કાર્ય અમારા કેટલા બધા ભાવ ગયા, કે વ્યસ્ત શક્તિ એટલે શું, આ કેવી રીતે કામ કરે છે, આ કેવી રીતે આ બધું ચલાવે છે, કેવી રીતે આખું જગત ચાલે છે, એની રિસર્ચ કરી દાદા, સૂર્ય ચંદ્ર તારા તમને જે કંઈ દેખાય છે, આ ભગવાન આ બધું આ બધા રિલેશન કેવી રીતે થાય છે, આ અમારો ભાઈ થઈને કેવી રીતે આવ્યો, હું આમની હસબન્ડ અને વાઈફ કેવી રીતે થઈને આવ્યા, આ બધું વ્યવસ્થિતનો આખો સંચાર છે, એ બધું અનાદિ ચાલી રહ્યું છે, અને એમાં આપણે અજ્ઞાન દશામાં ફસાઈ ગયા છે, જેમાંથી અમને દાદાએ બહાર કાઢ્યા કે આપણું વિજ્ઞાન તમે પ્રાપ્ત કરો, કારણ કે આ મન વચન આ દેહ જે મળ્યું છે ને બહુ પ્રેશિયસ અવતાર છે, જે અમને વૃક્ષ લઈ જવા માટે એ પહેલાંથી જ આદિ અનંત છે, એને એમાં કંઈ સ્ટાર્ટિંગ નથી ને એન્ડિંગ નથી, પણ વ્યવસ્થિત શક્તિ બધા અને દરેક જીવ માત્રને વ્યવસ્થિત જ રાખે છે, કેવી રીતે વ્યવસ્થિત રાખે છે, કારણ કે દરેકનું કામ ચલાવે છે, આખા તમે ઇમેજિનેશન કરો ને તો તમારા જેવી રીતે દાદાના કેટલા બધા ભાવ જતા રહે એટલા તમારા ભાવ જતા રહે, પણ તમને પકડાય નહીં, પણ એટલે દાદાએ શું કર્યું કે આ બધું બધું નહીં કે આ બધું સમજી શકે, એટલે બધું તૈયાર માલ હાથમાં આપી દીધું, એ કોના હાથમાં આપી દીધું, કે ફક્ત પુણ્યશાળી લોકો એના હાથમાં, આ બધાને બહાર જઈને વાત કરીએ ને તો કે બધા દાદા આવ્યા છે, કંઈ સમજણ નથી, ખબર નહીં ભગવાન એટલે શું, ભગવાન કંઈ કહી શકે, ભગવાન દર્શન ભગવાન હતા, આ કેવા એની અંદર બેઠેલા ભગવાન જે સચિદાનંદ કરે એની અંદર કે ભગવાન બધું હશે, બધા બહારના લોકો વિચારે કે ના, એવું જ કે આ મેન્ટલ લોકો છે કાંડા છે બધા, અને એવું થતું બી હતું, અમે દાદાને ફોલો કરતા હતા ને બધા અમારા પર હસતા હતા, જે ટેમ્પરરી છે એને બધું ચલાવવા માટે વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપે છે, સવારની સાં પ્રેરણા આપે છે, એ વ્યવસ્થિત શક્તિ શું કરે કે એ નાનું દાખલો દાદા આપતા હતા કે આમ ચાલો આમ હાથમાંથી કોઈ લીધું આમ પકડતા આમ પડ્યું તો અમે એન્ડ સુધી એને પકડવાનો પ્રયાસ કર્યું તો ખરું, પણ કરતા છેવટે પડી ગયું અને તૂટી ગયું, તો બધા લોકો શું કહેતા હતા કે દાદા મેં જોયું ને એને જ તોડ્યું, પણ આપણા વિજ્ઞાનના હિસાબથી શું કરતા હતા કે વ્યવસ્થિત, કારણ કે વ્યવસ્થિત શા માટે તોડફોડ કરે છે કે જો વ્યવસ્થિત આ પ્યાલો ના તોડે ને તો આપણા હિન્દુસ્તાનના લોકો એવા છે ને કે એક પ્યાલો લાવે ને તો સાત પડી ચલાવે, તો બિચારા કારખાનાનું કેવી રીતે ચાલશે, એવા લોભિયા છે આપણા, એક કપડે કાપી લાવે ને કે આપણા ઘરમાં ચાર કપડી તો પછી બીજી નાવી જ નહીં, સાત પેઢી સુધી ના લાવે, એવું દાદાએ સ્ટડી કર્યું, તો વ્યવસ્થિત કહે છે કે હું એના માટે તોડું છું કે જો આવું ના તોડું તો બીજા પહેલાં જે કારખાનાવાળો જે બનાવે છે ગ્લાસો એનું કેવી રીતે ચાલશે, એની જ્યાં માણસો નોકરી કરે છે કામ કરે છે એનું કેવી રીતે ચાલશે, પછી ટ્રાન્સપોર્ટનું કેવી રીતે ચાલશે, એટલે આખી સાયકલ દાદા એક્સપ્લેન કરે, એટલા માટે કામ તોડે છે એ કંપની વાત નહીં, દરેક વસ્તુનું તોડફાડ આખા તમે સવારથી સાંજ જોશો ને તોડફાડ કેમ થાય છે, તમારા કપડાં કંઈ ચાલતા ક્યાં ટ્રેનમાં કંઈ ખીલી પર અટકી ગયા બરોબર, તો તમારી ડ્રેસ બહુ સારી હોય અને ફાટી ગઈ તો તમે બીજી લાવો જ નહીં, એવું કંઈ હોય મશીન જેમાં તમે કપડાં નાખો એઝ ઇટ ઇઝ ફ્રેશ જ રહે, બહુ સરસ લાગે, ઘસાય જ નહીં,
જ્યારે જો અત્યારે લીધવા લાગે ત્યારે બીજી ડ્રેસ લાવો પણ હવે આ તો ફેડિંગ ફેડેડ થઈ ગયું છે આ બધી વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત આવું કરે છે કઈ બી વસ્તુ સ્થાયી રૂપ હાથમાં આપતી નથી જેથી કરીને બધાનું ચાલે કરિયાવાળાનું ચાલે સુથારનું ચાલે કાર્પેન્ટરનું ચાલે જગતના દરેક જીવ માત્રનું ચાલે એનું નામ વ્યવસ્થિત બરોબર છે આ ચોથી આજ્ઞા અને પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા જો કાયમ રાખવાનું લક્ષ્યમાં હું આજે મારા શુદ્ધાત્માના ચોપડામાં મેં આજે શું ક્રેડિટ કરી કરી કે નહીં કરી એવું નિરંતર લક્ષ્ય રાખો આજે સત્સંગમાં બેઠા એટલે આજે તમારી ક્રેડિટ થઈ તમે દિવસ રાત બહાર નીકળ્યા અને બધામાં શુદ્ધાત્મા જોયા એટલે ક્રેડિટ થઈ ઘરે બેઠા થોડું પ્રતિક્રમણ કર્યું સામાયિક કર્યું ક્રેડિટ થઈ દાદાના પુસ્તકો વાંચ્યા કેસેટ સાંભળી ક્રેડિટ થઈ બધાને સુખ આપ્યું ક્રેડિટ થઈ કોઈને દુઃખ નહીં આપ્યું ક્રેડિટ થઈ એટલે આપણે દાદા કે પાંચમી આજ્ઞા પાડજો શુદ્ધાત્મા એટલે આ પાંચ આજ્ઞા જો તમારે સેટ થઈ ગઈ ને પછી જો તો જીવન જીવવાની પાડશો કે નહીં પાડશો આપણે જ્ઞાન લીધું છે બહુ મોટો આપણે સમજો ને કે પીએચડીની ક્લાસમાં આપણે એન્ટ્રી મળી છે હવે પીએચડી પૂરી તો કરવી પડે ને નહીં તો આપણો ટાઈમ વેસ્ટ થશે ટાઈમ વેસ્ટ ના જાય એટલે આજ્ઞા અમે પકડી રાખીએ ધીસ ઇઝ ધ બેસ્ટમેન્ટ આ તમારી બેસ્ટમેન્ટ તમારી પાકી થઈ ગઈ ને 50% માર્ક્સ મળી ગયો એના પછી તમે તારણ કાઢશો કે કેટલા ટકા પડાય છે ક્યાં હું ફેલ થયું ક્યાં હજુ આના કરતાં વધારે સારી આજ્ઞા પાડ એ પછી આ ગાડી ચાલુ થશે પણ પહેલાં બેસિકલી આજ્ઞા સમજવી પડશે કંઈ પણ થોડું ઘણું લાગે છે કે પકડાય છે આ આજ્ઞા હશે ફોલો હશે શ્યોર ક્લાસ પૂરું કરી ગાડી હુકુમ આવી ગયું જી આણંદ મહેન્દ્ર આનંદજી હજુ એક સો છે